ઉનાળામાં અનેક વૃક્ષો ફૂલોથી ખીલી ઉઠી છે, જેનો મનમોહક નજારો જોવા મળે છે. તેમાં પણ ગરમાળાનું વૃક્ષ, જેના ફળ અને ફૂલ મૂળ તથા છાલ સહિત તમામ આરોગ્યની દ્રષ્ટિએ ઉપયોગી બને છે. ગરમાળાના ફૂલોનો ગુલકંદ બનાવવામાં આવે, જે આંતરડાના દર્દમાં રાહત આપે છે. ગરમાળાના ફળ એટલે કે શીંગ, જે નાની કાચી હોય ત્યારે લીલી હોય છે, જે સુકાઈ જાય છે ત્યારે કાળી ચોકલેટ જેવા રંગની બની જાય છે. જે શીંગના અંદરનો ગર્ભ નાના બાળકોના પેટના દર્દમાં રાહત અપાવવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. ગરમાળાની છાલ, જે ગળામાં કાકડા વધે તેનો દુખાવો થાય ત્યારે છાલને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી રાહત થાય છે, તેમજ રંગ કામમાં પણ ઉપયોગી બને છે. ગરમાળાની છાળમાં થતો ગુંદર દાઢના દુખાવામાં મૂકવાથી રાહત મળે છે. એવા અનેક આરોગ્યમાં ઉપયોગી ગરમાળો ઉનાળામાં ખીલેલા ફૂલોથી શોભતું અનેક જગ્યાએ જોવા મળે છે, જે ભારત ઉપરાંત શ્રીલંકા, દક્ષિણ ચીન તથા મ્યાનમાર સહિતના દેશોમાં પણ જોવા મળે છે. આજે હું તમને ગરમાળાના વૃક્ષ વિશે થોડીક માહિતી આપીશ. અનેક જગ્યાએ જોવા મળતું પીળા કલરના ગુચ્છાદાર ફૂલવાળું ગરમાળાનું વૃક્ષ, જે ફૂલ, ફળ અને છાલ સહિત બધું જ આરોગ્યમાં ખૂબ જ ઉપયોગી છે, તેના વિશે થોડુંક હું તમને જણાવીશ. ગરમાળાના ફૂલોનો ગુલકંદ બનાવી અને જો ખાવામાં આવે તો આંતરડાને લગતા જે રોગો છે તેમાં સારું એવું પરિણામ મળે છે. પછી જ્યારે કોઈ શરદી કે કાકડા વધ્યા હોય અને એનો જો દુખાવો થતો હોય તો તેમાં તેની છાલનો ઉકાળો કરી અને જો પીવામાં આવે અને કોગળા કરવામાં આવે તો તેમાં સારું એવું પરિણામ મળે છે. આ ઉપરાંત ગરમાળાની શીંગો જે સુકાઈ જાય ત્યારે એકદમ કાળા કલરના ચોકલેટ જેવા રંગની બની જાય છે, તેનો અંદરનો ગર્ભ જો બાળકોના દર્દમાં પીવડાવવામાં આવે તો સારી એવી રાહત થાય છે. આ ઉપરાંત ગરમાળાનો ઉપયોગ ચામડીના રોગો, વાત રોગો અને ખાસ કરીને તાવમાં ખૂબ જ સારું એવું પરિણામ આપે છે. જગદીશ યાદવનો રિપોર્ટ, કેશોદ.